માટે બોલું છું ઓકે પહેલી આપણે જે 16 એસ બચા તો યુ નો ધેટ વેલ કે આપણે ઓલરેડી અ ટેક્સ્ટ બુક સ્ટાર્ટ કરી દીધી છે ઓકે તબ મારી જો જો ટેક્સ્ટ બુક તો શીખ્યા આની પણ આઈ હોપ મારી જો ટેક્સ્ટ બુક શીખવા તમને મજા આવતી હશે પણ મજા નહીં આવે તો હું મજા લાઈ રહીશ ડોન્ટ યુ વરી અબાઉટ ધેટ થિંગ ઓકે સિમ્પલ લોજિકલી વાત એ છે કે એબ્સોલ્યુટલી આપણો યુનિટ નંબર 1 ધેટ વોઝ ચીતાસ ટીયર્સ ઓકે ચીતાસ ટીયર્સ આપણે ખતમ કરીને બેઠા છીએ કો નો ડાઉટ અબાઉટ ધેટ ઓકે હવે આપણે શું કરવાનું છે બચ્ચા હવે આપણે એક જ કામ કરીએ છે ઓકે આજે આપણે શું કરીએ છે તો આજે આપણે લઈ રહ્યા છીએ યુનિટ 3 તો સર યુનિટ 2 ક્યાં થોડું કલર રીતે ભણાવું છે થોડું એક્સ્ટ્રાઓર્ડિનરી રીતે ભણાવું છે જે તમને એ ચેપ્ટર થોડો ઇન્ટરેસ્ટ જ આવે આ થોડું ઇન્ટરેસ્ટિંગ લેસન છે મજા આવે એવો લેસન છે ઓકે અને તમને નરેશ સાઈડે શરૂ બી કરું છું ઓકે એટલા માટે આજે આપણે લઈએ છે યુનિટ 3 યુનિટ 2 શીખવાડીશું નહીં શીખવાડીએ બનતો છે આ ડીએમ સર ઓકે પણ એનીવેઝ આઈ કેન ટેલ યુ કે આજે આપણે શરૂ કરીએ બચ્ચા યુનિટ 3 વિડિયો થોડો લેન્ધી હોઈ શકે છે બહુ ચિંતા ના કરતા કારણ કે અમુક લેસન એવા હોય છે કે એક સાથે બતાવવાની મજા આવે પછી અડધો આજે નો અડધો નેક્સ્ટ સેટરડે નો મજા નહીં આવે સો ધેટ્સ વાય વોટ આઈ એમ ગોના ડુ આઈ એમ ગોના ટેક ધ હોલ લેક્ચર ટુડે સો લેટ્સ બિગિન ચાલો તો શરૂઆત કરીએ જે યુનિટ 3 એન્ડ ઇટ્સ નેમ ઇઝ મોહન એન્ડ હી ઇઝ વીના ઓકે સર વીના એટલે અરે વીના એટલે વગાડવાનો ઇન્સ્ટ્રુમેન્ટ આવે તે મેન ઓકે તમે બધા મોડર્ન જમાનાના માણસો એટલે તમને લોકોને ગિટારમાં ખબર પડે ને યુ નો કેશિયોમાં ખબર પડે ને વોટ્સ એવર યુ કોલ ઇટ મેન ઓકે કીબોર્ડ જેમ તમે કહો છો તે ઓકે એન્ડ ધેર આર સો મેની અધર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓકે પણ વીના એક આપણા હિન્દુ સંસ્કૃતિનો એક સરસ મજાનો વાજિંત્ર છે ઇન્સ્ટ્રુમેન્ટ છે ઓકે વાજિંત્ર નહીં બોલું મને માનમાં યાદ આવ્યા વર્ડ ઓકે સો આઈ એમ ગોઈંગ ટુ ટેલ ઓન્લી ઇન્સ્ટ્રુમેન્ટ રાઈટ તો એબ્સોલ્યુટલી આ જ વસ્તુ અહીંયા છે હવે તમે જુઓ બોસ ઓકે ચલો પાઠનું સસ્પેન્સ નથી ખોલતો પાઠમાં જ્યારે આવે ત્યારે ડિટેલમાં સમજાવીશ બસ ચાલો તો આઈ હેવ ટુ સ્ટાર્ટ વિથ ધ સેમ થિંગ જસ્ટ હેવ અ લુક ઓન ધી બોર્ડ ટેક્સ્ટબુક તો ઓપન જોઈએ જ પાછી હા આમાં આમાં ના જોઈએ રાખતા ચલો હવે આમાં આમાં જોશો તો બી ચાલશે બસ મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ ઓકે તો વેર વોઝ મોહન બોર્ન So Mohan was born in a family of musicians. Mohan एक व्यक्ति है, okay? कौन चाहे बदू दिमें दिमें आपसे भाई पहले लेने बदू कोई दूं, okay? तो Mohan जी कहीं पंच है, एक इवा family में जन्म आया है, कि जहाँ बदाज के बाजे musicians है, बदाज मोटा मोटा संगीतकार हो चाहे, okay? तो क्या musician family में हमने जन्म ली दो, okay? Music was in his blood, absolutely, okay? Music इतना सो तो कोई इतना लोई मात, okay? He grew up with musicians. Like his father and other family members, he was initially okay. चलो शब्द पर तेरा underline कर लिया सर. शब्द याद रखवा जो हो जाए. Initially, initially शुरू शुरुआतना तबक्का मा प्राथमिक तबक्का मा. We can speak like this. Okay. Initially trained in vocal music. Okay. What is called vocal music? Vocal music એટલે તમે જે કઈ સંભળાવો વગાડો બી ખરા ઇન્સ્ટ્રુમેન્ટ અને જોડે જોડે તમે ગાઓ પણ ખરા ઓકે તમે બહુ બધી વખત એવું જોયું હશે કે કોઈ માણસ કોઈને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતો હશે અને જોડે જોડે ગાતો બી હશે ઓકે કાં તો અમુક હશે જે ખાલી ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા હશે તો શરૂઆતમાં ટ્રેનિંગ એમણે શા માટે લીધી તો શરૂઆતમાં એમણે ટ્રેનિંગ લીધી છે માત્ર ને માત્ર વોકલ મ્યુઝિકમાં ઓકે એન્ડ ધેન હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન યુ નો વાયોલિન તમે જોયું હશે વાયોલિન રાઈટ અને પછી ધીમે ધીમે એમણે સેમા પ્રયત્ન ચાલુ કર્યા તો એમણે પ્રયત્ન શરૂ કર્યા ભાઈ વાયોલિન માં એમણે પ્રયત્ન શરૂ કર્યા ઓકે હજુ એક લાઈન વાંચી લઈએ વેન હી વોઝ અબાઉટ 10 માત્ર એ કેટલા વર્ષના હતા 10 જ વર્ષના હતા બધું થોડું યાદ રાખું કારણ કે ઘણી વખત પેરેગ્રાફ વાળા ક્વેશ્ચન આન્સર્સ માં આમાંથી કોઈ ને કોઈ ક્વેશ્ચન આવી જતો હોય છે ધેટ્સ વાય એમસીક્યુ તો છે નહીં તમારા સિલેબસ માં એટલે ડોન્ટ યુ વરી અબાઉટ ધેટ થિંગ ઓકે પણ સત્ય વચન એ કહેલિયા છે કે પેરેગ્રાફ વાળા ક્વેશ્ચન આન્સર્સ માટે આ બધી વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે ઓકે He started liking sitar. Chalo grammatical point kehu. Okay. Start and stop. Start and stop. બે શબ્દો એવા છે કે સ્ટાર્ટ અને સ્ટોપ કરી હંમેશા ક્રિયાપદનું શું આવે છે ing ગ્રામેટિકલ ટોપિક છે સ્ટાર્ટ અને સ્ટોપ પછી હું ગમે ત્યારે પૂછીશ હો સ્ટાર્ટ અને સ્ટોપ પછી હંમેશા ક્રિયાપદનું શું આવે છે ing બોલો મારી જોડે સ્ટાર્ટ અને સ્ટોપ જોડે ક્રિયાપદનું શું આવે છે ing બસ આ યાદ રાખજો તો સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર ઓકે ધીમે 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 એમને સિતાર નામનું એક વાજિંત્ર છે એમાં ઇન્ટરેસ્ટ પડવાનો સ્ટાર્ટ થયો He was also trained in it and played it for about 3 years. And 3 years ago, he had a sitar practice. And he had a sitar practice. But he had a sitar practice. But he had a sitar practice.
કે મોહન નામના વ્યક્તિ છે મ્યુઝિશિયન ફેમિલીમાં એમનો જન્મ થયો છે એમના ફાધર એમના બાકીના રિલેટિવ્સ બહુ સારા સારા મ્યુઝિશિયન હતા શરૂ શરૂમાં એમણે એવું કર્યું કે વોકલ મ્યુઝિકમાં ઇનિશિયલ વોકલ ટ્રેનિંગમાં વોકલ મ્યુઝિકમાં એમણે ટ્રેનિંગ સ્ટાર્ટ કરી જ્યારે પછી એમણે ધીમે ધીમે વાયોલિન તરફ બી એમણે પોતાનો હાથ પોતાનો પ્રયત્ન કર્યો સેકન્ડરી ડિગ્રીસ કે જ્યારે 10 વર્ષના હતા ત્યારે એમણે સિતારમાં ઇન્ટરેસ્ટ પડ્યો અને લગભગ 3-1 વર્ષ સુધી એમણે સિતાર વગાડ્યું પણ ખરું ઓકે ચલો લેટ અસ સી આગળ ઓકે અ જર્મન લેડી હવે ધ્યાનથી સાંભળજો બોસ અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહનસ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર ઓકે જો હવે પહેલી અગર જો તમને કહી દઉં કે હંમેશા સંગીતની બાબતમાં જો કોઈ દેશ સૌથી આગળ રહ્યો હોય તે માત્ર ને માત્ર ઇન્ડિયા છે માત્ર ને માત્ર ભારત છે આ તો કેવું છે કે આજકાલનું કલ્ચર એટલું ખરાબ થઈ ગયું છે ખરેખર ખરાબ કલ્ચર કહીશું ઓકે કે તમને લોકોને વેસ્ટર્ન મ્યુઝિક વધારે ગમે છે પેલા ઢીંચા ઢીંચા ધમ ધણા વગરના સોંગ્સ વધારે પસંદ હોય છે ઓકે પણ સત્ય વચન તમને કીધું કે વોટ ઇઝ ફોર રિયલ મ્યુઝિક ધીસ ઇઝ રિયલ મ્યુઝિક અને જેમ વર્ષો પહેલા લોકો અહીંયા નાલંદા યુનિવર્સિટીમાં ભણવા માટે આવતા હતા જેમ અત્યારે આપણે ફોરેનની યુનિવર્સિટીમાં ભણવા માટે દોડી રહ્યા છીએ ને રાઈટ ઇટ ઇઝ જસ્ટ લાઈક ધેટ વર્ષો પહેલા ફોરેનના બધા લોકો અહીંયા ભણવા માટે આવતા હતા અને એમાં સંગીતનું જ્ઞાન મેળવવા માટે પણ આવતા હતા ઓકે મોહનના ફાધર પાસે એક જર્મન લેડી મ્યુઝિકનું જ્ઞાન લેવા માટે આવ્યા હતા ઇટ વોઝ ધેન ધેટ ધ ગીટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ તો વેન ગીટાર એન્ટર્ડ મોહનસ લાઈફ તો ગીટારની એન્ટ્રી મોહનની લાઈફમાં થઈ ક્યારે તો ગીટારની એન્ટ્રી મોહનની લાઈફમાં ત્યારે થઈ કે જ્યારે જર્મન લેડી એમના ફાધર પાસે મ્યુઝિકનું જ્ઞાન લેવા માટે આવ્યા ત્યારે ઓકે સુપર ક્વેશ્ચન છે પેરેગ્રાફવાળા ક્વેશ્ચન એસેસ માટે હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ્સ with that beautiful instrument guitar gajab nu instrument je was badhay bodana atma guitar am rakhi rakhine photo badhay padaya nahi padaya to man to chhe ki guitar rakhine mast photo padao okay bole vagadta na avde photo padao okay to absolutely it is like this it's a beautiful instrument okay samjho beta bo bada loko evu samjhe guitar shikhvanu pan loko e shuru karyu chhe maybe possible tamara mota bhai beno e guitar shikhvanu shuru karyu chhe mari ek vat tane pahonchadjo guitar shikhvu etlu aasan nathi બહુ અઘરું ઇન્સ્ટ્રુમેન્ટ છે અને જો પરફેક્ટ ગીટાર શીખવું ને પરફેક્ટ એ તો સાહેબે શીખવાડ્યું બે ચાર ગીતો વગાડતા થઈ ગયા એટલે પરફેક્ટ થઈ ગયા એવું ના સમજતા ઓકે જો પરફેક્ટ ગીટાર વગાડવા શીખવાડ્યું શીખવું એટલે શીખવું હોય ઓકે ઓલમોસ્ટ 6-10 યર્સ 6-10 વર્ષની ટ્રેનિંગ જોઈએ ત્યારે જઈને તમે કોઈ પણ સોંગને ગીટાર પર ઉતારી શકો રોજના 2-2.5 કલાક ગીટાર વગાડવું પડે હાથ થાકી જાય ઓકે તમે સમજો છો એટલું સહેલું કામ નથી બેટર આઈડિયા આપું કોઈનું ગીટાર લઈ લેવાનો મસ્ત ફોટો પડાવી લેવાનો ફેસબુક પર મૂકી દેવાનો લાઈક આવી જશે ઓકે લેટ અસ સી જરા જો નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ ઓકે આ લાઈન ધ્યાનથી જુઓ નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ હુ સેડ ટુ હુમ તમને પૂછાય છે એમાં આ આવી શકે છે તો આ સેન્ટેન્સ બોલે છે કોણ મોહન સેડ ટુ હિમસેલ્ફ ઓકે 100% નાઉ ધેર ઇઝ નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ અને હુ સેડ ટુ હુમ પૂછાય તો શું લખશો મોહન સેડ ટુ હિમસેલ્ફ અચ્છા આમાં નામ આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓન્લી માન લે મારા જે હમણાં સૌ પૂછે આઈ વોન્ટ ટુ પ્લે ગિટાર ઓન્લી આ પણ કોણ બોલે છે મોહન સેડ ટુ હિમસેલ્ફ મોહન પોતાના વિચારો કોઈની આગળ રજૂ નથી કર્યા ઓકે એ બધું પોતાની જાતને જ કહી રહ્યો છે કે હવે બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ બીજું કોઈ વાજિંત્ર મારા લાઈફમાં નહીં આવે અને હું હવે માત્ર ને માત્ર ગીટાર જ વગાડવા માંગુ છું આ બંને લાઈન મોહન પોતાની જાતને કહે છે ઓકે ગીટાર took all his time પતિ ગઈ વાત અને સિતાર મૂકી દીધું બધા જ જે ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ હતા એને સાઈડમાં મૂકી દીધા અને એમણે માત્ર ને માત્ર ફોકસ એના પર કર્યું ભાઈ ગિટાર પર ફોકસ કરવાનું શરૂ કર્યું ગિટાર ધ હોલ ડે ગિટાર અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર વોકલ્સ જરા સિતાર વોકલ્સ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ ઓકે બસ પછી તો ગિટાર 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 આખો દિવસ મોહન ગિટાર લઈને જ બેસી રહ્યો ઓકે પણ એમનું ફેમિલી કેવું હતું ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડતું સિતાર છે વોકલ્સ છે ક્લાસિક વાયોલિન છે આ બધા અઘરા ઇન્સ્ટ્રુમેન્ટ છે હા ગિટાર થી પણ અઘરા ઇન્સ્ટ્રુમેન્ટ આ બધા વગાડવાને એ લોકો શોખીન હતા ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ
एंड मोर ओवर इट्स नॉट फ्रॉम इंडिया सेड वन ऑफ द फैमिली मेंबर्स ओके अब ध्यान दीजिए रहा लाइन पर जो इधर बराबर है अहिया वन ऑफ द फैमिली मेंबर्स ओके कौन है कहते मोहन ने कहते तो हु सेड टू हुम माटे अगत्यनी बाबत आई ने मारा बच्चा ओके तो ध्यान की सांभळो जो શું લખ્યું છે અહીંયા ઓકે ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા હુ પુટ્સ ઓન ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા ઓકે ઇટ્સ એટ કોન ગિટાર તો ગિટાર ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા એન્ડ હુ સેડ ટુ હુમ શુડ આઈ એન્ડ હુ સેડ ટુ હુમ ધ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ ટુ મોહન વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ ટુ મોહન આવું લખવું પડે ચલો હુ સેડ ટુ હુમ આ સેન્ટેન્સ બી કામ નું છે કયું ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વીચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ હવે જો આ સેન્ટેન્સ ધારો કે તમને પૂછાય છે તો એના જવાબ પાપણ શું આવશે વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ ટુ મોહન તો એબ્સોલ્યુટલી આ યાદ રાખજો હુ સેડ ટુ હુમ ની એક એક વસ્તુઓ તમારે ખરેખર ધ્યાનથી યાદ રાખવાની જરૂર તો છે ઓકે ફાઇન આગળ રાખજો ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર ઓકે સેડ હિઝ આન્ટી ઓકે આ પણ તમારા માટે હુ સેડ ટુ હુમ ની જ મેટર છે કેવી રીતે હુ સેડ ટુ હુમ ની મેટર છે તો એબ્સોલ્યુટલી स्पीक लाइक दिस कि आप अभी ये यहां आंटी आंटी कौन है कहते तो आंट कौन है कहते मोहन ने कहते सो कह दे डू यू नो योर फादर डस नॉट अप्रूव योर लव फॉर गेम गिटार कहता है डैड क्या रे एब्सोल्युटली आप उसको अप्रूव नहीं करे कि भाई तू गिटार यूज कर ही रहते हो छू ओके एंड द लास्ट वन बट इज मदर केम टू हेल्प फरी बार हु सेड टू हुम दी मैटर आई लेट हिम फॉलो हिज हार्ट डिजायर शी डिक्लेयर्ड जो लेट हिम फॉलो हिज हार्ट डिजायर ओके आ कौन बोले छे तेरी मम्मी बोले छे कौन है कहे छे एनी आंटी ने कहे छे तो आवशे सो हु सेड टू हुम ना आंसर मा हु सेड टू हुम ना आंसर मा आवी जावशे के मोहनस मदर सेड टू अथवा मोहनस मदर डिक्लेयर्ड टू हिज आंट आटली वस्तु हु सेड टू हुम माटे कामनी छे कामनी छे ने कामनी छे तो थ्री स्टार फाइन देन हिज फादर started supporting him bhai amazing thing bani hai jeevi kya bagare ke bata ne lagtu ke bhai ena father approve nahi kare aam chane aam chane par ena anna father e to emne support karvano shuruaat kari he was overjoyed and decided to modify this western instrument he tried to make it suitable for playing pure indian classical music he spent two more years with guitar only bhai gajab ni vastu exaggeration aa chhe કે આપણા ફાધર માત્ર માત્ર ઇન્ડિયન ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડવામાં માને છે તેમ છતાં જ્યારે છોકરાએ ગિટારને સિલેક્ટ કર્યું એક મોડર્ન ઇન્સ્ટ્રુમેન્ટને સિલેક્ટ કર્યું તો એના ફાધર અપ્રૂવ કરે છે ઓકે તો એના ફાધરે જેમ દરિયા દીધી બતાવીને સામે એવું જ કામ મોહન પણ કરે છે મોહન શું કરે છે કે પપ્પા તમને હું એવું ઈચ્છો છું ને કે દરેક ઇન્સ્ટ્રુમેન્ટમાંથી આપણા શાસ્ત્રીય સંગીત જેવા સુર નીકળવા જોઈએ તો તમે ચિંતા ના કરો હું ગિટારને કંઈક એવી રીતે મોડિફાય કરું છું modify નો અર્થ છે કે અંદર ફેરબદલ કરવો રાઈટ એવો ફેરબદલ કરવો કે ગિટાર પોતાના ગુણધર્મોથી અલગ કામ કરવાનું શરૂઆત કરે ગિટારના સુર અને સિતારના સુર સરખા ના હોઈ શકે વીણાના સુર સરખા ના હોઈ શકે ગિટારમાં તમે ક્યારેય ક્લાસિકલ ઇન્ડિયન મ્યુઝિક ન વગાડી શકો ઓકે બસ મોહન નક્કી કરી દીધું કે ભાઈ મારા પપ્પાને જે પસંદ છે એ કામ તો હું જરૂરથી કરીશ આ મોહનની આ વાત તમારા બધાએ જીવનમાં ઉતારવાની જરૂર છે તમે જુઓ મોહન અને ડેડ કેટલી બધી જગ્યાએ આપણને ફ્લેક્સિબલ થઈ જાય છે આપણા માટે બહુ જ બધી જગ્યાએ પોતાની વસ્તુઓ જોડે કોમ્પ્રોમાઇઝ કરી લે છે બસ તકલીફ અહીં આપણામાં છે કે આપણે આપણી એક નાનકડી વસ્તુ માટે માબાપ જોડે કોમ્પ્રોમાઇઝ કરતા નથી ઓકે બસ તો આ શીખવાનું છે મોહન સાહેબ પાસેથી કે તમે જુઓ બોસ કે કરે છે શું તો એમણે શું કર્યું કે હવે ગિટાર પર ઓર કામ કરવાનું શરૂ કર્યું ગિટારને એવી રીતે મોડિફાય કર્યા ગિટારમાં એવા ફેરબદલો કર્યા જેથી ગિટારમાંથી ક્લાસિકલ મ્યુઝિક વાગી શકે એટલે મોડર્ન વગાડશે ક્લાસિકલમાં વગાડશે એટલે પપ્પાને બી ખરાબ તો ન લાગવું જોઈએ કેવું પડે બોસ વન મોર્નિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ ઇન ધીસ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર સિસ્ટર એન્ડ નેફ્યુ નેફ્યુ ઇઝ ઇક્વલ ટુ ભત્રીજો યુ નો ધેટ હુ વેર ઓલસો પરફોર્મિંગ આર્ટિસ્ટ પ્લેડ મ્યુઝિક ઓન ધ ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ધેર વોઝ અ ગ્રેટ એપ્રિશિએશન 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 બેટા ગુજરાતી રહી જાય છે વખાણ કરવા બે શબ્દ મળે છે મોડિફાય ફેરબદલ કરવો એપ્રિશિએશન વખાણ કરવા મોહન ટુ એક્સપેક્ટેડ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ હી પ્લેડ ઓન ગિટાર અ બની મેન્સરે કે ઓકે એક વખત ફેમિલી ગેધરિંગ હતું અ ફેમિલી ગેધરિંગ હોય બધા મ્યુઝિશિયન નું ફેમિલી ગેધરિંગ છે ઓકે બધા પોતાના કઝિન્સ છે અને નેફ્યુ છે નીચે બધા જે બી વ્યક્તિઓ હતા બધાને બેઠા બેઠા સરસ મજાનો પોતાનો ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મસ્ત રીતે બગાડતા છેલ્લે મોહન એવું કીધું કે ભાઈ
મારી પાસે ગિટાર છે મોડર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે તો હું ગિટાર વગાડવા માંગુ છું ઓકે જોઈએ હવે શું થાય છે આફ્ટર ઇસ પરફોર્મન્સ અ રિલેટિવ સેટ જો તમારા માટે બાકી હુ સેટ ટુ હુમ ની મેટર આવી ચૂકી છે મારા ભાઈઓ ઓકે અ રિલેટિવ સેટ યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યુ ઇન્સ્ટ્રુમેન્ટ ઓકે એકાલા રિલેટિવ એવું કીધું કે બેટા એને જરા પરફોર્મન્સ આપ્યું લોકોને એટલું બધું પરફોર્મન્સ ન ગમ્યું સાંભળી લેજો ઇન્ડિયન ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટની સામે ગિટાર એક પણ એન્ડલી ઉભું રહી શકે એવું ઇન્સ્ટ્રુમેન્ટ નથી તમે માનો કે તમે ના ઓકે જે સૂર નીકળે જે તાલ જે નીકળે ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટમાંથી ગિટારમાંથી ક્યારે નથી નીકળવાના કીપ ધીસ ઇન યોર માઇન્ડ ભલે તમને જે લાગે છે તમે ભલે મોડર્ન જમાના હો પણ સાચી વાત તો આ જ છે જ્યારે ક્લાસિકલ મ્યુઝિકનું પરફોર્મન્સ પછી પછી ગિટારે ગિટાર દ્વારા મોહન પોતાનું પરફોર્મન્સ આપ્યું એક પણ વ્યક્તિને એમનું પરફોર્મન્સ ગમ્યું નહીં એક જણાએ એવું કીધું છે છોકરાને સારું લગાડવા કે બેટા ઓર ગિટાર પર કામ કર તો આ હુ સેટ ટુ હુમની લાઈન છે વન ઓફ ધ રિલેટિવ્સ ટુ મોહન આવું જવાબ આવશે ઓકે આગળ જરા જુઓ લેટ અસ સી બીજો ઉદાહરણ શું કહે છે If it were the Sita, you would have been in competition with your brother and sisters. You have already spent 2 years on it, but still this instrument needs more. एक relative ये हो गया कि बेटा अन्य जगह गिटार नहीं जगह ऐसे सितार पकड़ी होती है सितार ओके तो कई बात अलग होती है ओके जो गिटार नहीं जगह सितार होते हैं तो याद रखे तरह भिड़ियो करता तो आगे निकली हुआ कई ये हो कर बस हाँ माना सी सलाह बहुत जोरदार है कई ये हो कर કે જેને કારણે મોડર્ન અને આપણું ક્લાસિકલ મ્યુઝિક બંનેનું ફ્યુઝન તૈયાર થઈ જાય બંનેના મિક્સ કરીને કંઈક બનાય ઓકે હજુ આપણે વધારે સમય ફાળવ આવું કંઈક કીધું એમને ઓકે આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઈક અ ફ્લોઇંગ સ્ટ્રીમ યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ સખત વાત કીધી કે બેટા ગિટાર અને સિતાર જેમ મોડર્ન જમાના માટે ગિટાર છે તેમ ક્લાસિકલ મ્યુઝિકમાં સિતાર છે સિતારનો અવાજ એ વહેતા પાણી જેવો છે વહેતા ઝરણા જેવો છે કે આપણને સાંભળવાનું મન થયા જ કરે જ્યારે તમારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં એટલી બધી ડેફ નથી આ એવા વ્યક્તિઓ સલાહ આપે છે કે જે લોકો મ્યુઝિકના ખાં છે ઓકે બસ આ જ વસ્તુ એમને મગજમાં નાખીને સેજ આગળનો છે ભૂલી જઉં છું આ જ વસ્તુને મગજમાં રાખી અને બની કઈ જિંદગી કામ કરે તમે ધ્યાનથી ફોટો જુઓ તો ગીટાર છે આખું ગીટાર છે પણ આ જગ્યાએ જુઓ તમે સિતાર છે જોયું ગિટાર અને સિતાર એ બંનેનું કોમ્બિનેશન મોહનજીએ બનાવ્યું છે તમે ધ્યાનથી જુઓ કદી કોઈ માણસે ગિટાર આવી રીતે વગાડતા તમે જોયો છે આવી રીતે સિતાર વાગે ગિટાર નહીં ઓકે ગિટાર પ્રત્યેનો ના લવ અને સિતાર પ્રત્યેનો એના સૂર પ્રત્યેનો લવ એ બંનેને ભેગું કરીને હા ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું છે ચલો જોઈએ ઓર થોડું આગળ શું કહેવા માંગે છે યટ અનધર સેઇંગ યોર બ્રધર પ્લેઝ The violin, his sur and tal are so beautiful. What are you doing with this instrument? Okay, अब बत्ती वस्तु के ऊपर जो मोहन ना relatives absolutely मोहन ने कह दिया था। आप अटमा साउथी वाली वस्तु आ रही जो जेमा पर तुमने उड़ा के कि मोहन ने यहाँ कहते कि एक सलाह आपका मावी जाए, तो अब बत्ती सलाहों को ना दोरा मापा में आपका मावी जाए मोहन ना relatives द्वारा मोहन ने आपका मावी जाए वस्तु बराबर याद रख जो, right? ये सुबह के बेटा કામ આવા ગિટાર જેવા ઇન્સ્ટ્રુમેન્ટ પાછળ તો સમય બગાડે છે એટલે સિતાર શીખવાનું શરૂ કર ઘણો આગળ એ તો બ્રાઇટ છો બોલો શું કામ કરો સમય બગાડે છે આવા નકામા ઇન્સ્ટ્રુમેન્ટ કે આવા નકામા વાજિંત્રણી પાછળ જ્યારે બી આવી કોઈ સલાહ આવે છે ને યાદ રાખજો કોપી નહીં હ તમે જ્યારે બી હું સીટુ માં પ્રોબ્લેમ થાય ત્યારે જોજો કે શું આ લાઈન માં મોહન ને સલાહ આપવામાં આવી છે જો મોહન ને સલાહ આપવામાં આવી હોય સમજી જાઓ આ લાઈન કોણ બોલે છે મોહન ના રિલેટિવ બોલે છે કોને કહે છે ભાઈ તો એબ્સોલ્યુટલી કહે છે કોને ભાઈ એબ્સોલ્યુટલી કહે છે મોહન ને ઓકે અને બે જ લાઈન તમારે યાદ રાખવાની છે Okay. Do you think your father will approve? Okay. Your love for guitar. Aunt said to Mohan. Okay. And challe, let him follow his heart desire. Abhi, apno paksh kon hai chhe hamesha. Apno paksh kon hai chhe. Kon hai unki du? Ke bhai ene ena dil ma je thai karwa do. Apno paksh sao ki bala apni mummy je kya chhe. So let him follow his heart desire. Aalai ma su avshe. Mohan's mother said to his aunt. ઓકે તો ઇટ વિલ બી લાઈક ધીસ બટ આટલું જ યાદ રાખવાનું છે બચ્ચા વધારે કશું જ નહીં હુ સેટ ટુ હોમ સારામાં સારા તમને માર્ક આપી શકે છે ને લેવાનું ના છે ઓકે લાવ આગળ જઈએ છે ફાઇન ઓકે મોહન વોઝ ડિપ્રેસ આવું કોઈની પણ જોડે થાય કે બધાના વખાણ થાય પોતાના ભાઈઓ કઝિન બધાના વખાણ થાય અને સાહેબ લોકો તમારા વખાણ ના કરે ને બહુ જ ખરાબ લાગે દિલથી બહુ ખરાબ લાગે ઓકે તો ડિપ્રેસ એન્ડ ક્રાઈડ ફોર ધ હોલ નાઇટ હી હેડ ઓલરેડી ગિવન 2 યર્સ ઓફ હિઝ લાઈફ ટુ હિઝ ઇન્સ્ટ્રુમેન્ટ
એની ચરણ થી કુછ 2 વર્ષ હું પ્રેક્ટિસ કરું છું, આટલું બધું મેં ગીટાર વગાડ્યું, એક પણ વ્યક્તિ મારું પરફોર્મન્સ ના ગમ્યું, બધાએ મારા પરફોર્મન્સે માત્ર ને માત્ર વખોડ્યું છે. ઓકે જોઈએ, બટ ફ્રોમ ધી હાર્ટ આઈ એમ મેડ ફોર ગીટાર, ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગીટાર. હી થોટ ફરી વાર આમાં શું આવશે, જ્યારે કોઈ સખત કન્વિક્શન વાળી માન લઈને આવે, કન્વિક્શન નું ગુજરાતી ઉદાય કોઈ દ્રઢ નિશ્ચય વાળી લઈને આવે, તો યાદ રાખજો એમાં હંમેશા એવું હશે કે મોહન સે ટુ હિમસેલ્ફ. બરાબર છે કે નહીં? ઓકે, ગીટાર પ્રત્યેનો પ્રેમ દર્શાવવામાં આવ્યો હોય તો એટલું જ યાદ રાખજો, મોહન સે ટુ હિમસેલ્ફ. આ લખવાનું જે હું સે ટુ માં, અહીંયા પણ હું સે ટુ ની એ જાય છે, મોહન સે ટુ હિમસેલ્ફ, કે ગમે તે ભલે લોકો આ ગીટાર વિશે જે પણ કહે, સાહેબ ગીટાર એક દિવસ સ્ટોપ વગાડીને બતાવીશ, બતાવીશ અને બતાવીશ જ. જોઈએ આગળ શું થાય છે. This instrument will become my face to the world. બસ એટલે આ instrument મારો ચહેરો બનશે અને લોકો મને આખી દુનિયા આ ગિટારને કારણે જ ઓળખશે. સાહેબ કેવું પડે, સેલ્યુટ છે આ વ્યક્તિને. હા ઓકે, આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. He was determined. આ બધી જ લાઈનમાં તમે લખી શકો છો, મોહન સે ટુ હિમસેલ્ફ, ગમે તે હોય કંઈક મોટું કામ આ ગિટારની મદદથી હું કરીને તો બતાવીશ. બધામાં હું સે ટુ હું શું છે, મોહન સે ટુ હિમસેલ્ફ. ઓકે ચલો, ફાઇન. This experience took place when Mohan was only 16 years of age. આ બધું ક્યારે બન્યું, જ્યારે મોહન માત્ર 16 વર્ષના હતા. કદાચ તમારાથી માત્ર ને માત્ર 2 કે 3 વર્ષ મોટા હતા, not more than that. It was the turning point of his life. બસ આજ એમની જિંદગીનો મોટામાં મોટો ટર્નિંગ પોઈન્ટ થયો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ, સંગીતમાં તમે પ્રેક્ટિસ કરો એને રિયાઝ કહેવાય, એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 અવર્સ અ ડે. ગજબ 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 સાહેબ, કોઈ પણ વસ્તુને દિલથી અપનાવી લો ને પતી ગઈ તમારી વાત, તમે વસ્તુમાં સફળતાના શિખરો સર કરો. રાઈટ, આપણે નક્કી કર્યું ડબલ કરી રિયાઝ, રોજ હું 10-10 કલાક ગિટાર વગાડવા લાગ્યા. સાહેબ દમ છે આ માણસમાં, જબરદસ્ત વ્યક્તિ છે. હી ઓલસો સ્ટડીડ other aspects, aspects એટલે પાસ આઉટ, aspects એટલે શું થાય, પાસ આઉટ, તો aspects of the guitar. He decided to incorporate, incorporate means ભેગું કરવું, ચિંતા બિલકુલ ના કરતા બધાના ગુજરાતી અર્થ ગ્રુપમાં નાખી દઈશ. ડોન્ટ વરી, incorporate the speciality, techniques and sound of every instrument into the guitar. The simple logic is this, કે બીજા ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ જે ઇન્સ્ટ્રુમેન્ટ મને કંઈક પણ સારું લાગે તો બસ એને ઇન્કોર્પોરેટ કરે, સેની જોડે, ગિટારની જોડે એને ઇન્કોર્પોરેટ કરે, ગિટાર જોડે એને મિક્સ કરવાનું કામ કરે, ગિટારની જોડે એને ભેળવવાનું કામ કરે કે આ ઇન્સ્ટ્રુમેન્ટ જેવો અવાજ ગિટારમાંથી કેવી રીતે લાવવાનો છે એ. ઓકે ફાઇન ફાઇન ફાઇન. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર બટ કુડ બી પ્લેડ લાઇક ધ ઇન્ડિયન વીણા. બસ આપણે એવું નક્કી કરેલું કે ગમે થઈ જાય કે ઇન્ડિયન વીણાની જેમ જ મારે એને વગાડવું તો છે. વીણા તમને ખબર છે સરસ્વતી માતાનું કે જેવી ઇન્સ્ટ્રુમેન્ટ છે વીણા છે. ઓકે, અને મેં નક્કી જ કરી લીધું કે ગમે થઈ જાય હું ગિટાર નથી વીણા જેવો અવાજ તો કાઢીને જ રહીશ. સાહેબ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ કામ છે, પણ એ મંડી પડ્યા છે આ ઇમ્પોસિબલ કામ કરવા માટે. ઓકે, નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસિસ ઇઝ ઇમ્પોર્ટન્ટ but it must also express my reason. Okay, આ બધી લાઈનમાં મોહન said to himself જ આવે છે. આ પાર્ટમાં most probably બે જ વસ્તુ આવે છે, relatives to Mohan, one of the relatives to Mohan, અને મોહન said to himself when it comes to who said to whom. Okay, ત્યારે who said to whom ની વાત થાય ત્યારે. આપણે એવું એટલું નક્કી કરી દઉં કે ભાઈ ગમે તે થઈ જાય, ઓકે, જેવી હોય હું મારું રીઝન, જેવી મારું દ્રષ્ટિકોણ છે, હું આ ગીટાર દ્વારા દુનિયાને બતાવવા માંગુ છું. What I want to say, yeah, beta, agar dur, bichar, what I want to say, okay, what I want to say, through the instrument, he said to himself, and finally, with untiring efforts, untiring, na thaki shakai, eva pradatno, thakai, thakana mana hai, yamna mate thakana mana hai, kake impossible kam ne possible karva chahiye, that is that, sir. With untiring efforts and understanding of ragas, he created the wonderful સરસ મજાનું નવું જ વાજિંદ્ર બનાવ્યું, અને એ વાજિંદ્રનું નામ શું છે, એ વાજિંદ્રનું નામ છે મોહન વીના. શું કહે છે આજે લોકો, એ વાજિંદ્રને કયા નામે ઓળખે છે, મોહન વીના. ગિટાર કોણે શોધ્યું, સિતાર કોણે શોધ્યું, વીના કોણે શોધી આપણે નથી ખબર, પણ સાહેબ મને ખબર છે મોહન વીના કોણે શોધી.
तो मोहन विना सोडवा वाला व्यक्ति छे आपला मोहन ओके सो सिंपल इज दिस ओके टुडे द वर्ल्ड नोस बस आज એમ આખું નામ આવે છે ધ્યાન થી જુઓ ટુડે ધ વર્લ્ડ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ તમે જોઈ શકો છો ભાઈ ભટ્ટ કેના ક્યાં પહોંચ્યા છે ઓકે તો સો સિમ્પલ ઇઝ ધીસ કે આજે આખું વિશ્વને કયા નામથી ઓળખે છે આખું વિશ્વને ઓળખે છે પંડિત વિશ્વ મોહન ભટ્ટ આ નામ તમને પહેલા કહી શકો તો પણ આ ભટ્ટની મજા ભટ્ટે તમને સૌથી છેલ્લે આપી ओके तो सो सिंपल इज दिस पंडित विश्व मोहन भट्ट तो मोहन નું આખું નામ શું છે બચ્ચાઓ પંડિત વિશ્વ મોહન ભટ્ટ અને ગજબ 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 વાળા છે વિનર ઓફ અ ગ્રેમી અવોર્ડ સાહેબ ગ્રેમી અવોર્ડ જીતેલા છે તમે જુઓ સાહેબ જે રીતે એક્ટિંગ કરવામાં ઓસ્કાર મળે છે એમ મ્યુઝિક ની દુનિયાનો ઓસ્કાર શું છે તો મ્યુઝિક ની દુનિયાનો ઓસ્કાર છે ગ્રેમી ગ્રેમી કે ખબર છે ને વર્ષો પહેલા એક બરા હની સિંહ નું સોંગ આવ્યું કે મેરે લિયે દુઆ કરો મેં ગ્રેમી લે આઉંગા એટલે આવા ફાલતુ વસ્તુ બનાવીને તો કે ગ્રેમી મળતા હશે આના જેવા વિદ્વાન બનવું પડે આના જેવી પ્રેક્ટિસ કરવી પડે ત્યારે જઈને બેટા ગ્રેમી એવોર્ડ મળે છે બસ ગર્વથી આપણે એવું કહી શકીએ છે કે હા ઇન્ડિયામાં એક વ્યક્તિ એવો છે કે જેને ગ્રેમી એવોર્ડ જે વિશ્વનો ઓસ્કાર ગણવામાં આવે છે મ્યુઝિકની બાબતમાં એ ઓસ્કાર જીતવા વાળી વ્યક્તિ કોઈ નહીં પંડિત વિશ્વમોહન ભટ્ટ છે ઓકે કોઈ ક્વેશ્ચન નથી જેને આપણે મોહન તરીકે બધા ઓળખ્યા આ પાઠમાં આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની આ લાઈન પણ મસ્કડ છે હુ સે ટુ હુમ માટે કામની છે ઇન 1993 ઓકે 1993 ના ગ્રેમી એવોર્ડના વિજેતા કોણ હતા પંડિત વિશ્વમોહન ભટ્ટ હતા કારણ કે એમણે મોહન વિના બનાવી ગીટાર અને વિનાનું કોમ્બિનેશન બનાવ્યું આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ બસ મેં મારા હાર્ટના મેં મારું જે દિલ મારું કીધું મારું પેશન એને ફોલો કર્યું